લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે વાત કરવી છે રાજનીતિથી લઈ અને રામકથા સુધી. નમસ્કાર, હું છું દીક્ષિત ઠકરાર અને આપ જોઈ રહ્યા છો ગુજરાત તક. મોરબીમાં ગયા વર્ષે એક પુલ તૂટ્યો જેમાં 135 લોકોના મોત થયા. તમામ અમાસુમોના મોત થયા, તેમાં ક્યાંક રાજનીતિ થઈ તો ક્યાંક આ પરિવારજનોને સહાનુભૂતિ પણ મળી. અને તેને જ લઈને જે કથાકાર છે મોરારી બાપુ, તેને કહ્યું હતું કે એક કથા હું મોરબીમાં પણ કરીશ અને જે તમામ જે મૃતકો છે તેના મોક્ષાર્થે કરીશ. કથાનું આયોજન તો થયું પરંતુ કથામાં ક્યાંક રાજનીતિ પણ દેખાઈ, કારણ કે આયોજનમાં મોહન કુંડારીયાનો મહત્વનો ભાગ હતો અને મોહન કુંડારીયા રાજકોટના સાંસદ છે. મહત્વની વાત છે કે સી આર પાટીલે વિધાનસભાની ચૂંટણીમાં 182 સીટમાંથી મોટાભાગની સીટોમાં નો રિપીટ થિયરી લાવ્યા અને નવા ઉમેદવારોને ચાન્સ મળ્યો. ત્યારે હવે એવી એક વાત છે કે 3-4ને બાદ કરતાં 21-22 નવા જે ઉમેદવારો છે તેની ટિકિટ મળવાની છે, ત્યારે રાજનીતિ શરૂ થઈ છે હવે. કારણ કે મોહન કુંડારીયાએ પણ પોતાનું એડી ચોટીનું જોર લગાવી દીધું, સી આર પાટીલથી લઈને ભાજપના દિગ્ગજ નેતાઓને આ રામકથામાં આમંત્રણ આપ્યું અને આ તમામ દિગ્ગજ નેતા આ રામકથામાં પણ પહોંચ્યા. બાપુ પણ હતા પરંતુ મોહન કુંડારીયા સૌથી આગળ દેખાણા, કારણ કે 135 લોકો છે જે મૃત્યુ પામ્યા તેને માટે સહાનુભૂતિ તો હતી જ, પરંતુ તેની સાથે જ લોકસભાની ટિકિટ પણ ફાઇનલ કરાવવાની હતી. ત્યારે વાત એ જ છે કે આ રામકથાને લઈને ક્યાંક બાપુના નિવેદનથી જે એક વિવાદ તો થયો, પરંતુ હવે એ વાત છે કે આ રામકથા છે ત્યાંથી મોહન કુંડારીયા રાજનીતિ સુધી પહોંચી શકશે. એટલે કે સતત 2 ટર્મથી તો મોહન કુંડારીયા સાંસદ છે, પરંતુ હવે 3rd ટર્મ માટે કુંડારીયાનો રસ્તો ખુલે છે કે નહીં તે એક જોવાનું છે. કારણ કે જો નો રિપીટ થિયરી આવી તો કદાચ કુંડારીયાની ટિકિટ પણ કપાઈ શકે છે. મોરબી એક એવો વિસ્તાર છે કે તેમાં અડધો તેનો વિસ્તાર છે તે કચ્છ લોકસભામાં આવે છે, તો અડધો વિસ્તાર છે તે રાજકોટ લોકસભામાં આવે છે. પરંતુ જે વિસ્તારમાં કથા હતી તે વિસ્તાર રાજકોટ લોકસભા મતક્ષેત્રમાં આવતો વિસ્તાર છે. ત્યારે હવે જોવું દિલચસ્પ રહેશે કે કુંડારીયા છે ત્યાં રામકથાથી લઈને રાજનીતિ સુધી પહોંચી શકે છે કે નહીં, અને કુંડારીયાની ટિકિટ ફાઇનલ થાય છે કે નહીં. તમને શું લાગે છે કે મોહન કુંડારીયાને ટિકિટ મળશે કે નહીં તે કોમેન્ટમાં જણાવજો, અને સાથે જ કુંડારીયાએ 5 વર્ષમાં કરેલા કામગીરી છે તે પણ કોમેન્ટમાં જણાવશો. અને વધુ સમાચાર માટે જોતા રહો ગુજરાત તક.